नमस्कार विद्यार्थी मित्रों, हूँ पूजा ठक्कर। आज तमारी समक्ष धोरण 11 विषय छे आपणो वाणिज्य व्यवस्था अने संचालन, जेनो पेपरनो सोल्यूशन छे। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर, जे सप्टेम्बर महीनामां लेवामां आवेल छे, एनुं सोल्यूशन रजू करूं छूं। तो आपणे सोल्यूशन जोईए छीए। एना पहेला सूचना छे खास वाँचवानी छे। आ एकम कसोटीमां कुल 15 प्रश्नो छे अने एकम कसोटीना जवाबो विद्यार्थीए जाते लखवाना छे। હવે જ્યારે આપણે પ્રશ્નો છે એનો વિભાગ પહેલે એ જોઈ લઈએ। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1-5 હેતુલક્ષી પ્રકારના છે। આપેલ 4 વિકલ્પ એબીસીડી પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। દરેક પ્રશ્નનો એક ગુણ છે। હવે વિકલ્પ માટેનો પહેલો પ્રશ્ન છે, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? આપણો જવાબ આવશે બી, બાંધી મુદતનું ખાતું। બીજો છે, પ્રવાસમાં રોકડના જોખમ સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? જવાબ છે ડી, ટ્રાવેલર્સ ચેક। ત્રીજો છે, ધંધાકીય એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાઓને સોંપે તો એને શું કહેવામાં આવે છે? આપણો જવાબ છે એ, આઉટસોર્સિંગ। ચોથો છે, અન્ય વ્યક્તિઓના મનમાં જરૂરી સમજણ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે બી, માહિતી સંચાર। પાંચમો છે, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? આન્સર છે સી, વૈયક્તિક માલિકી। હવે આપણે વિભાગ બી જોઈશું। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 6-10 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે, બેંક તરફથી ગ્રાહકને તેની શાખાના આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? બેંક તરફથી ગ્રાહકને તેની શાખાના આધારે ક્રેડિટ કાર્ડ છે એ આપવામાં આવે છે। સાતમું છે, આરટીજીએસનું પૂર્ણ નામ લખો। રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનું પૂરું નામ છે। એના પછીનું છે 8મું, હેકિંગ એટલે શું? આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે હેકરો જોવા મળ્યા, કે જેમણે કંઈક વસ્તુ ચોરી કરી લીધી, હેકિંગ છાપામાં આવે ટાઇટલમાં રહેલું, કે હેકિંગના કારણે જે આપણે સાયબર ક્રાઇમ થતા હોય છે, તો એ હેકિંગ શું છે? તો ખૂબ જ અગત્યની માહિતીને આનંદ કે સ્વાર્થના હેતુથી ચોરવામાં આવે છે એને હેકિંગ કહે છે। વૈયક્તિક માલિક કોને કહેવાય? તો જે ધંધાની માલિકી એક જ વ્યક્તિના હાથમાં હોય અને સંચાલન પણ વ્યક્તિ પોતે કરતો હોય એને વૈયક્તિક માલિક કહેવાય। દસમું છે, ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ભાગીદારી કાયદો ઈસવીસન 1932માં અસ્તિત્વમાં આવ્યો। એના પછી આપણે વિભાગ સી જોઈશું। વિભાગ સીમાં છે, ઇન્ટરનેટનો અર્થ આપો। ઇન્ટરનેટ શબ્દનો સંપૂર્ણ અર્થ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે। ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાડું। આમ ઇન્ટરનેટને આંતરિક જાડું છે કહી શકાય। વિશ્વના લાખો કમ્પ્યુટર્સ નેટવર્કનું આંતરિક જોડાણ એ કરે છે। એના પછીનો પ્રશ્ન નંબર 12, વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે? તો વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ એકમનું સંચાલન કરે છે। માલિક પોતે જ સંચાલન કરતું હોવાથી ધંધાની કોઈ પણ માહિતી બીજી વ્યક્તિ છે એને આપવાની જરૂર હોતી નથી। આમ એક જ વ્યક્તિ માલિક હોવાથી વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી શક્ય બને છે। હવે છે વિભાગ આપણો ડી। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 11-12 સુધીના પ્રશ્નો મુદ્દાસર લખવાના છે। આમ તો મુદ્દાસર પ્રશ્નો છે એટલે દરેક પ્રશ્નનો આમાં બે ગુણ આપેલો છે, તો આપણે ડાયગ્રામ બનાવીને કોઈ પણ જવાબો લખીએ તો થોડા અસરકારક અને વ્યવસ્થિત લાગશે। પ્રશ્ન નંબર 13, ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકારના કાર્યો સમજાવો। પહેલું છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક, બીજો છે માહિતીની પ્રાપ્તિ, ત્રીજો છે અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ। હવે એના માટે આપણે જોઈએ છીએ, પહેલું જોઈએ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક। ઇન્ટરનેટની મદદથી આપણે ઈમેલની મદદથી સંદેશાની ઝડપથી આપણે કરી શકીએ છીએ। માહિતીની પ્રાપ્તિ કેવી રીતે? તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના નેટવર્કથી જોડાણ થતું હોવાથી કોઈ પણ વિષયની માહિતી ઇન્ટરનેટ દ્વારા સરળતાથી મેળવી શકાય છે। અને ત્રીજો છે અન્ય કમ્પ્યુટર સાથે જોડાણ। તો નેટવર્ક છે બરોબર ને, કમ્પ્યુટર માટે કહે છે કે અન્ય છે એના કમ્પ્યુટર નેટવર્કની મદદથી આપણે જોડાણ કરી શકીએ છીએ। ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે સીધું જોડાણ કરી શકીએ છીએ, જેમ કે બધી ઓનલાઈન સુવિધાઓ। બેંકમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણું એકાઉન્ટ છે એ બીજી જગ્યાએ હોય છે, છતાં પણ આપણે જો બીજી બેંકની અન્ય શાખા છે એ આથી પણ આપણે આપણા એકાઉન્ટમાં જેટલી રકમ
રકમ જમા છે કે ઉધાર છે કે એ અંગેની માહિતી પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એના પછીનું છે 14મો, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીના તફાવતના કોઈ પણ 3 મુદ્દા છે સ્પષ્ટ કરવાના છે. સૌપ્રથમ વૈયક્તિક માલિકી છે, એનો તફાવત આપણે સ્પષ્ટ કરીએ છીએ તો આપણે બે ભાગ કરી અને લખવાના છે મુદ્દા. તો પહેલો છે, વૈયક્તિક માલિકીમાં બધી જ મૂડી માલિક લાવે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે છે. બીજો જ્યારે આપણે જોઈએ છીએ કે સભ્યની દ્રષ્ટિએ, પહેલો હતો એ મૂડીની દ્રષ્ટિ હતો, સભ્યમાં તો કે વૈયક્તિક માલિકી છે એનામાં એક જ સભ્ય હોય છે, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, સરાફી પેઢી માટે વધુમાં વધુ 10 સભ્ય હોય છે. ત્રીજો છે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે, નફો નુકસાન પણ જાતે જ ભોગવે તો એને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢી તો કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જે બધા વતી, બધા દ્વારા કે કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચવા માટે બધા લોકો સંમત થયા હોય એ પ્રકારનું છે. તો અહીં આપણો વિભાગ D છે પૂરો થાય છે. એના પછી ઓપ્શનનો પ્રશ્ન છે કે વૈયક્તિક માલિકીના ગમે તે 6 ફાયદાઓ ટૂંકમાં સમજાવો. એના માટે મેં એક અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રજૂ કરું છું. વિભાગ ઈમાં છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંકમાં 15નો વિસ્તારપૂર્વક જવાબ લખો, બેંકનો અર્થ આપી અને બેંકના મુખ્ય કાર્યો સમજાવો અથવા બેંકના ખાતાના પ્રકારો સમજાવો. આ માટે એક વિગતવાર માહિતી રજૂ કરતો મેં વિડીયો બનાવેલો છે, ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે એટલે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રજૂ કરું છું. તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડી હશે. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.